આજે પ્રકરણ 3 ભારતનો સાંસ્કૃતિક વારસો શિલ્પ અને સ્થાપત્ય એ વિશે માહિતી મેળવશું. આપણે જોઈએ કે પ્રાચીન ભારતની અંદર ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ હોવાને કારણે એ વિશ્વની અંદર ભારતે જાણીતું બન્યું છે. આપણે જોઈએ કે આપણી જે શિલ્પ અને સ્થાપત્યની જે વિવિધતા છે એ ઇતિહાસની એક આગવી ઓળખ છે. અહીંયા પ્રાચીન સિંધુકાળનું નગર આયોજન એ સમકાલીન વિશ્વના નગર આયોજન કરતાં પણ ચડિયાતું હતું. અત્યારના જે નગર આયોજન છે એના કરતાં પણ ચડિયાતું છે. અહીંયા એની ગૌરવભેર નોંધ લેવાયેલી છે. શિલ્પ એટલે શું? તો આપણે જોઈએ કે કોઈ પણ એ શિલ્પી છે એ પોતાના કલા કૌશલ્ય દ્વારા પોતાના મનની અંદર જે ભાવો પ્રગટ થાય છે એ ભાવોને પથ્થર અથવા તો કાષ્ઠ લાકડા ઉપર કંડારવાની જે કલા છે એ કલાને શિલ્પ કલા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સ્થાપત્ય, તો બીજો શબ્દ આપણે જોઈએ સ્થાપત્ય. સ્થાપત્યનો અર્થ થાય છે બાંધકામ. આપણે જોઈએ કે સંસ્કૃત ભાષાની અંદર સ્થાપત્યનો અર્થ થાય વાસ્તુ, એટલે વાસ્તુ શબ્દ વપરાય છે જે ખૂબ પ્રચલિત છે. આ અર્થમાં આપણે જોઈએ તો મકાનો, નગરો, કુવાઓ, કિલ્લાઓ, મિનારાઓ, મંદિરો, મસ્જિદો, મકબરા વગેરે જે બાંધકામ છે એ સ્થાપત્ય તરીકે આપણે ઓળખીએ છીએ. એ સ્થાપત્ય કલામાં સ્થપિતનું કૌશલ્ય એ પ્રયોજાય છે. પ્રાચીન ભારતના નગર આયોજનની વાત કરીએ તો પ્રાચીન ભારતની અંદર આપણને જે નગરો મળી આવે છે એ નગરોની એનું આખું જે આયોજન છે એની નિપુણતા છે એ આપણા પુરાતત્વ ખાતા દ્વારા જે ઉત્કલન કરવામાં આવ્યું અને એમાંથી જે નગરો મળી આવ્યા છે એ 3 ભાગની અંદર વહેંચવામાં આવે છે. એક શાસના અધિકારીનો, શાસક અધિકારીનો ગઢ જેને સિદ્ધદલ તરીકે ઓળખવામાં આવે છે, અન્ય અધિકારીનો જે આવાસો છે ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગર જેનોનું આવાસ ધરાવતું નીચલું નગર, એમ 3 ભાગની અંદર એ વહેંચાયેલું છે. શાસક અધિકારીનો જે ગઢ હતો એ ગઢ એ ઊંચાઈ પર બનાવવામાં આવતો હતો, રાજાઓ એ ઊંચાઈ પર રહેતા હતા. ઉપલું નગર એ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત હતું, અહીંયા 2-5 ઓરડાવાળા મકાનો એ મળી આવે છે. જ્યારે નીચલા નગરની અંદર જે સામાન્ય પ્રજા માટેના જે મકાનો છે એ મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોથી બનાવેલા છે. અહીંયા સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજા સ્થાપત્ય ક્ષેત્રે તે સમયે બધી જ સંસ્કૃતિઓ કરતાં સુંદર અને વ્યવસ્થિત એવા કેટલાક નગરો એ વિકસાવ્યા હતા. એ પૈકી હડપ્પા અને મોહેંજોદડો આ બંને જે નગરો છે એ નગરોની આપણે વાત કરીએ તો મોહેંજોદડો જેનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. આપણે જોઈએ કે 1922ની અંદર સર જ્હોન માર્શલ અને કર્નલ મેકનના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સહાની નામના ભારતીય પુરાતત્વ જે તત્વવિદો હતા એમને સિંધની અંદર પાકિસ્તાનમાં અત્યારે આવેલું છે ત્યાંના લારખાના જિલ્લામાં ત્યાં મોહેંજોદડો ખાતે ખોદકામ કરવાની દરમિયાન વિશાળ એક નગર સભ્યતામાંના અવશેષો મળી આવ્યા છે. અહીંયા મોહેંજોદડો અર્થ થાય છે મરેલાનો ટેકરો. નગર રચના આપણે જોઈએ તો નગર આયોજનની દ્રષ્ટિએ એક શ્રેષ્ઠ મકાનો એ બાંધવામાં આવેલા છે. પૂરથી અને ભેજથી બચવા માટે મકાનો એ ઊંચી પીટિકા પર બાંધવામાં આવતા હતા. શ્રીમંતોના જે મકાનો હતા 2 માળના કે 5 કે 7 ઓરડાના હતા, જ્યારે સામાન્ય લોકોના મકાનો એ 1 માળ કે 2-3 ઓરડાના હતા. સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવી હતી. મકાનના દરવાજા જાહેર રસ્તાની સ્થાને અંદરની ગલીમાં પડતા હતા. દરેક મકાનમાં કોઠા, રસોડું, સ્નાનગૃહ અવશેષો મળ્યા છે. હવા ઉજાસ માટેના બારીબારણા એ વ્યવસ્થા હતી. તેના રસ્તાઓની વાત કરી મોહેંજોદડો, તો રસ્તાઓ એ ખૂબ વિશિષ્ટ લક્ષણ ગણવામાં આવે છે. આપણે જોઈએ કે 9.75 મીટર પહોળા રસ્તાઓ, એ નાના મોટા રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. અહીંયા વધુ વાહનો પસાર થઈ શકે એટલા પહોળા રસ્તાઓ હતા. રસ્તાઓની બાજુમાં ખાડાઓ મળી આવે છે, એ એવું સૂચવે છે કે ત્યાં રાત્રિ પ્રકાશ માટેના થાંભલા હોવાનું એ અનુમાન છે. નગરના સીધા પહોળા જે રાજમાર્ગો છે ત્યાં વરાક નહીં લેતા સીધા જ એ રાજમાર્ગો એકદમ સીધા હોય છે. એ પ્રાચીન સમયની એક વિશિષ્ટતા ગણવામાં આવે છે. મુખ્ય રાજમાર્ગ એક રાજમાર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ તરફ જતો છે. બંને માર્ગ મધ્યમાં
કાટખૂણે એકબીજાને છેદે છે. ત્યાંની ગટર યોજના આપણે જોઈએ તો ગટર યોજના એ વિશિષ્ટ લક્ષણ ગણવામાં આવે છે. સમકાલીન વિશ્વની અંદર સભ્યતામાં ભૂમધ્ય સમુદ્રની અંદર કિટના ટાપુ સિવાય આવી ગટર રચના કોઈ પણ જગ્યાએ જોવા મળતી નથી. અહીંયા આપણે જોઈએ કે ગંદા પાણીનો નિકાલ કરવા માટે આખી એ ગટર બનાવવામાં આવી હતી. દરેક મકાનની અંદર ત્યાં ખાર કુવાઓ એ બનાવવામાં આવ્યા હતા, જેને કારણે પાણી ભરાઈ જાય પછી ગટરમાં જાય, તો તે સમયે સુધરાઈ જેવી કાર્યક્ષમ વ્યવસ્થા હશે. તેથી કહી શકાય કે સ્વચ્છતા તેમજ આરોગ્યનો ઊંચો ખ્યાલ આ લોકો ધરાવતા હશે. જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે, તો આ જાહેર સ્નાનાગારમાં સ્નાનકુંડ સ્વચ્છ પાણી દાખલ કરવા માટે અને ગંદા પાણીને બહાર નિકાલ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યાં સ્ત્રીઓને વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ, ધાર્મિક પ્રસંગે અહીં લોકો સ્નાનાગારનો ઉપયોગ કરતા હશે એવું માનવામાં આવે છે. ત્યાં જાહેર બે મકાનો મળી આવ્યા છે, એનો ઉપયોગ સભાખંડ અથવા તો મનોરંજન ખંડ અથવા તો વહીવટીય કે રાજ્યના કોઠાર તરીકે થતો હશે એવું માનવામાં આવે છે. એક બેરેક મળી આવી છે જ્યાં સૈનિકો માટેની બેરેક હશે. ત્યાં એવી રીતે હડપ્પા, આપણે જોઈએ કે હડપ્પા પણ સમકાલીન સમયનું એ નગર આયોજન છે. 1921ની અંદર દયારામ સહાની અને પંજાબના મોન્ટગોમરી, આપણે જોઈએ કે જ્હોન માર્શલ અને કન્નન મેકિનની વડપણ હેઠળ 1921ની અંદર એ પંજાબના મોન્ટગોમરીની અંદર આ હડપ્પા સંસ્કૃતિનું પ્રાચીન નગર મળી આવ્યું છે. એ પણ આપણે જોઈએ તો વિવિધ દ્રષ્ટિએ મોહેંજોદડોને મળતું આવતું એક નગર છે. ત્યારબાદ ધોળાવીરા, તો ધોળાવીરા એ લગભગ આપણા ગુજરાતમાં આવેલું છે. ગુજરાતની અંદર ભુજથી 140 કિલોમીટર દૂર ત્યાં રણની અંદર ખદીર બેટ પાસે ત્યાં ધોળાવીરા ગામથી 2 કિલોમીટર દૂર આ ધોળાવીરા આવેલું છે. અહીંયા ગુજરાત રાજ્યનું જે પુરાતત્વ વિભાગનું ટીંબાનું સર્વેક્ષણ કરવામાં આવ્યું અને આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓને સંશોધન હાથ ધર્યું હતું, જેમાં રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ એ ઉત્કલન થયેલું છે. ત્યાં મુખ્ય નગરની જે દિવાલો છે એ સફેદ રંગથી રંગાયેલી હોય એવું અનુમાન છે. કિલ્લાની ફરતે મજબૂત સુરક્ષા વ્યવસ્થા એ ગોઠવવામાં આવેલી છે. અહીંયા આખાએ મકાનો ઈંટોથી બનેલા છે. અહીંયા પીવાનું શુદ્ધ પાણી જે છે એ શુદ્ધ પાણી વ્યવસ્થા કરવામાં આવી છે, જે વ્યવસ્થા આજે આધુનિક યુગમાં પણ આપણે કરી શકીએ એમ નથી એવી વ્યવસ્થા એ વખતે કરેલી છે. એટલે લોથલ, તો અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ત્યાં લોથલની અંદર આ નગર મળી આવ્યું છે, જે સાબરમતી અને ભોગાવો નદી જે છે એ નદીના પ્રદેશની અંદર મધ્ય ભાગમાં અને ખંભાતના આગળથી લગભગ 18 કિલોમીટર દૂર આ નગર મળી આવ્યું છે. અહીંયા માનવ વસવાટ માટેના 3 સ્થળ મળ્યા છે. ત્યાં આપણે જોઈએ કે લંગર લગાવવા માટે નીચાણવાળા ભાગની અંદર જ્યારે વાહનોને લંગર લગાવવા માટે ત્યાં ડક યાર્ડ એ બનાવવામાં મોટો ધક્કો જેને કહેવામાં આવે તો એની વ્યવસ્થા કરેલી છે. તે વખતે લોથલ એ બહારના દેશો સાથેનો વેપાર સાથે જોડાયેલું હશે એવું માની શકાય. મૌર્યકાલીન કલા, તો આપણે જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર મૌર્યકાલીન, કારણ કે એ વખતે બુદ્ધ ધર્મ સમગ્ર વિશ્વની અંદર સૌથી મોટામાં મોટો ધર્મ હતો અને એને કારણે આપણે જોઈએ કે એ સમયે ભગવાન બુદ્ધના જે અવશેષો છે એ અવશેષો એમના દાંત નખ વાળ એક ગાબડામાં રાખીને એના ઉપર જે અંડાકાર આખું અર્ધગોળાકાર ઇમારત બાંધવામાં આવે છે, સ્તૂપ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ કે અશોકના સમયની અંદર આવા 5 સ્તૂપો એ જાણીતા છે. એમાં સાંચીનો સ્તૂપ, ત્યાંથી સારનાથનો સ્તૂપ, ભૈરવનો સ્તૂપ અને નંદનગઢનો સ્તૂપ અને ગુજરાતની અંદર દેવની મોરી સાબરકાંઠામાં. અહીંયા ઉપરાંત ચૈત્ય વિહારો અને મઠો પણ આવેલા છે. અહીંયા અશોકના સમયની અંદર બૌદ્ધ ધર્મની એટલી બધી જાહો જલાડી હતી કે સ્થિર સ્થાપત્યનો યુગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સાંચીનો સ્તૂપ એ મધ્યપ્રદેશની અંદર આવેલો છે. આપણે જોઈએ કે અસલ સ્તૂપ એ આખો ઈંટોનો બનાવેલો હતો, હાલમાં સ્તૂપના કદ કરતાં એ અડધો હતો. બૌદ્ધ સ્થાપત્યકલાનો એક અમૂલ્ય નમૂનો માનવામાં આવે છે. ત્યાંથી સ્તંભલેખો, આપણે જોઈએ કે સ્તંભલેખો પ્રાચીન સમયની અંદર રાજા મહારાજાઓ પોતે પોતાના ધર્મજ્ઞાઓ કોતરેલા એ સ્તંભલેખો એ બનાવતા હતા. તો આવા એક જ પથ્થરમાંથી આખો સ્તંભ બનાવીને એને એટલો બધો ઘસીને ચરકાટ આપવામાં આવતો હતો.
આવા સ્તંભો અંબાલા, મેરઠ, અલ્હાબાદ, બિહાર, લોડિયા, નંદનગઢ, સાંચી, કાશી, પટના અને બુદ્ધગયા, બોધિ વૃક્ષ ત્યાં મળી આવ્યા છે. આ સ્તંભો ઉપરની જે ભાષા એ બ્રાહ્મી લિપિમાં કોતરાયેલી છે. ત્યાંથી સારનાથનો સ્તંભ, આપણે જોઈએ કે સારનાથ એ ભારતનો શ્રેષ્ઠ નમૂનો ગણવામાં આવે છે. અને આ સ્તંભની ટોચ ઉપર પરસ્પર ઉભેલા, એકબીજાને અડીને ઉભેલા ચાર સિંહોની આકૃતિ એ ભગવાન બુદ્ધનું ઉપદેશ સ્થળ હોવાને કારણે સારનાથ સ્થાન એ સિંહોની નીચે ચારે બાજુ ધર્મચક્ર અંકિત કરવામાં આવે છે. એ આપણે જોઈએ કે ધર્મનો વિજય બતાવતું આ ધર્મચક્ર કહેવામાં આવે છે. આ ઉપરાંત હાથી, ઘોડા અને બળદની આકૃતિઓ એ શિલ્પકૃતિઓ એની અંદર જોવા મળે છે. આપણા પ્રજાસત્તાક રાષ્ટ્રધ્વજની અંદર આ ચક્રને સ્થાન આપવામાં આવ્યું છે. ચાર સિંહોની આકૃતિ એ આપણા ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન છે. અહીંયા સ્થાન દુનિયાના સર્વોત્તમ શિલ્પ કૃતિ પૈકી આ એક ઉત્તમ નમૂનો ગણાય છે. ત્યાંથી શિલાલેખ, આપણે જોઈએ કે મોટી શિલાઓ ઉપર જે ધર્માજ્ઞાઓ કોતરાયેલા શિલાલેખો એ અગત્યના છે. અહીંયા કાષ્ટ શિલ્પ અને પાષાણ શિલ્પ વગેરે સ્થાપત્યકલાના ઉત્તમ નમૂના પ્રતીત કરવામાં આવે છે. લાકડા અને પથ્થર ઉપર વાડ બનાવીને દરવાજાને સુંદર તોરણો કોતર્યા છે. ધર્મ આચરણ ઉપર ભાર મૂકેલો છે. શિલાલેખો પેશાવર, દહેરાદૂન, થાણા, મુંબઈ, જૂનાગઢ, ચેન્નઈ વગેરે મળી આવે છે. આપણા ગુજરાતની અંદર જૂનાગઢમાં આવો શિલાલેખ, અશોકનો શિલાલેખ આવેલો છે. દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી, દક્ષિણ ભારતની દ્રવિડ શૈલીની વાત કરીએ તો કૃષ્ણા અને ગોદાવરી નદીનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર એ વખતના જે સાતવાહન રાજાઓના સમયની અંદર અહીંયા બુદ્ધ સ્તંભો જે સ્તૂપો છે એ બંધાયા હતા. આ સ્તૂપો અર્ધગોળાકાર, અંડાકાર અને ઘંટાકાર ટોચવાળા હતા. નાગાર્જુન બંડાળનો સ્તૂપ, અમરાવતીનો સ્તૂપ, દ્રવિડ શૈલી એ સર્વશ્રેષ્ઠ નમૂનાઓ છે. ચૌદ રાજાઓ દ્રવિડ શૈલી સ્થાપત્યકલાના ઉચ્ચ કક્ષાએ પહોંચાડી હતી. ગુજરાતની ગુપ્તકાલીન કલાની વાત કરીએ તો આપણે ગુપ્તકાલીન શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, સંગીત, નૃત્ય વગેરે એક શ્રેષ્ઠ વિકાસ થયો હતો. એટલા માટે આપણે જોઈએ કે ગુપ્ત યુગને સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એ વખતના જમાનાની અંદર એ શિલ્પ અને સ્થાપત્ય ક્ષેત્રે ઘણો બધો વિકાસ થયો હતો. અહીંયા ગુફા સ્થાપત્ય, ભારતની અંદર ગુફા સ્થાપત્યમાં મનુષ્યકૃત સૌંદર્યધામો ઔરંગાબાદ પાસે આવેલું અજંતા ઇલોરાની ગુફાઓ, ત્યારથી મુંબઈની અંદર એલિફન્ટાની ગુફાઓ, ઓડિશાના ભુવનેશ્વર, પશ્ચિમ ઉદયગીરી, ખંડગીરી ગુફાઓ, મધ્ય પ્રદેશની અંદર બાગની ગુફાઓ, ગુપ્તકાલીન ગુફાઓ પ્રસિદ્ધ નમૂના છે. આપણા ગુજરાતની અંદર ખંભાલેડા, ડાંગ, રાજકોટ, જૂનાગઢ ખાતે ત્રણ સમુદ્રો, તળાજા, શાળા વગેરે સ્થળોએ ગુફાઓ મળી આવી છે. ગુજરાતનું ગુફા સ્થાપત્ય, આપણે જોઈએ કે ગુજરાતની અંદર પણ ઘણી બધી ગુફાઓ આવેલી છે. એમાં ખંભાલેડાની ગુફાઓ જે 70 કિલોમીટર દૂર ગાંડલ પાસે આવેલી છે, અને આ ગુફાઓ ત્રણ ગુફાઓ નોંધપાત્ર છે. ત્યારથી તરાજાની ગુફાઓ, તો શેત્રુંજી નદી પાસે ભાવનગર જિલ્લામાં તરાજાનો ડુંગર આવેલો છે. ત્યાં તાલ ધ્વજગીરી તીર્થધામો તરીકે પ્રખ્યાત છે. અહીંયા પથ્થરમાંથી કોતરાયેલી ગુફાઓ, લગભગ 30 જેટલી ગુફાઓની રચના થયેલી છે. સાણા ગુફા એ સોમનાથ જિલ્લાની અંદર ઉના તાલુકાના વાંકિયા ગામ પાસે રૂપેણ નદી ઉપર આ ગુણ ગુફાઓ આવેલી છે. ડાંગ એ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની અંદર ડાંગ ગામની અંદર ડંકગીરી આવેલો છે, ત્યાં ડાંગ ગુફાઓ આવેલી છે. જીંજોડી ઝર કચ્છના ખાપરા કોડિયાની ગુફાઓ અને કડિયા ડુંગરની ગુફા, આપણે જોઈએ કે કચ્છમાં ખાપરા કોડિયાની જે ગુફા છે એ આપણા કેકા શાસ્ત્રી એમને શોધી કાઢી હતી. ત્યાં પછી રથ મંદિરો, આપણે જોઈએ કે દક્ષિણ ભારતની અંદર એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી બનાવે જગવિખ્યાત એ મંદિરો હોય છે. એ પલ્લવયુગની એક આગવી ઓળખ છે. એક જ પથ્થરમાંથી આ કોઈ મંદિરને કંડારવામાં આવતું. કાંચીનું, કૈલાસનાથનું અને વેંકટ રૂમણનું મંદિર એ કલા સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો છે. આ ઉપરાંત મહાબલીપુરમ મંડપ, મહાબલીપુરમ રથ મંદિરો વિશ્વવિખ્યાત છે. દરેક મંદિરો એક ખડક કાપીને બનાવવામાં આવ્યા છે. આ રથ મંદિરો નામ પાંડવોના નામ પરથી રાખવામાં આવે. સૌથી મોટું જે રથ મંદિર છે એ ધર્મરાજ યુધિષ્ઠિર છે, અને સૌથી નાનામાં નાનું મંદિર એ દ્રૌપદીનું મંદિર છે. મંદિર સ્થાપત્યની વાત કરીએ આપણે તો સ્થાપત્ય ઊંચી પીઠિકા ઉપર
સીડીઓવાળા શિખરબદ્ધ મંદિરો આપણે ત્યાં જોવા મળે છે, કેટલાક સપાટ મંદિરો પણ છે. ગણપુરની આસપાસ પ્રદિક્ષિણ પથ રાખવામાં આવે છે. સ્થાપત્ય શ્રેષ્ઠમાં મંદિરો જબલપુર બુમરાનું શિવ મંદિર, દક્ષિણ ભારતનું ગરજાપુર લાખાનું મંદિર, નાલંદાની ભગવાન બુદ્ધની તામ્રન મૂર્તિઓ, મથુરાના જૈન મંદિરોની પ્રતિમા, શિલ્પ કલા ક્ષેત્રે અદિત્ય છે. તેમાં પલ્લવ રાજાઓનું મોટું યોગદાન રહેલું છે. એ પલ્લવોની રાજધાની કાંચી ખાતે બંધાયેલા મંદિરો એ અત્યંત પ્રસિદ્ધ છે. અહીંયા ચોળ વંશના રાજા થંજાવર હતી. અહીંયા બૃહદેશ્વરનું મંદિર એ ચોળ વંશના રાજા પ્રસંગે બંધાવ્યું હોવાથી આ મંદિર લગભગ 200 ફૂટ ઊંચું છે. અને ભારતનું એ અજોડ મંદિર છે. મંદિરનું ગોપુરમ, આપણે જોઈએ કે ગોપુરમ એટલે મંદિરનો જે પ્રવેશ દ્વાર છે એ પ્રવેશ દ્વારને ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા નિર્માણ વેગવત બરાબર મંદિરની બહારની ઊભી દિવાલો ઊંચા સુંદર સુશોભિત દરવાજાની રચના કરી છે. આ મંદિરના દરવાજાઓ ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. કાંચી અને મદુરાઈ મંદિરોનું ગોપુરમ દૂરથી જોઈએ તો કલા રસિકો પણ આજે મંત્રમુગ્ધ થઈ જાય છે. ત્યાર પછી ઓડિશાનું સૂર્ય મંદિર આવેલું છે. આ મંદિર રથ મંદિર તરીકે પણ ઓળખાય છે. અહીંયા તાંજોરમાં બૃહદેશ્વરનું 13 માળનું ગોપુરમ છે. આ સમયમાં ધાતુ તથા પથ્થરની મૂર્તિઓ એક આગવી વિશિષ્ટતા હતી. અહીંયા નટરાજની કાશ્ય પ્રતિમા તત્કાલીન મૂર્તિકલાનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને ચોળ મંદિરોમાં કલા સ્થાપત્ય ક્ષેત્રે એક આગવી પ્રતિભા અને ભવ્યતા ધરાવે છે. મદુરાઈમાં ભારતનું ભવ્ય મંદિર મીનાક્ષી મંદિર આવેલું છે, જે વિશાળ જગ્યાએ પથરાયેલું છે. અને મંદિરના મુખ્ય 4 ગોપુરમ છે. સ્થાપત્યની દ્રષ્ટિએ વિશિષ્ટતા ધરાવતું શ્રેષ્ઠ મંદિર ખજુરાહો એ મધ્યયુગના સમયની અંદર બુંદેલખંડના જે ચંદેલ રાજાઓ છે એ ચંદેલ રાજપૂતોની રાજધાનીનું નગર હોવાને કારણે અહીંયા ખજુરાહોમાં સુંદર મંદિરોનું નિર્માણ થયેલું છે. શિખરબદ્ધ તેમજ ભવ્યતા બી ભવ્ય એવા મંદિરો શૈલી બીજા મંદિરો કરતાં એ કંઈક ઉદી તરી આવે છે. ત્યાર પછી જૈન મંદિરો દેરાસર, તો વિવિધ જગ્યાએ આપણે ત્યાં જૈન મંદિરો આવેલા છે. ભગવાન મહાવીરના જે 20 તીર્થંકરો નિર્માણ પામ્યા અહીંયા અભિનંદન નાથ પાર્શ્વનાથ મંદિરો વગેરે એ આપણા ગુજરાતની અંદર જૈન દેરાસરો પાલિતાણા અને પંચાસર મંદિરો સંખેશ્વરમાં છે. મોઢેરાનું સૂર્ય મંદિર ગુજરાતની અંદર ભારતમાં 2 જ સૂર્ય મંદિર છે, એક કોણાર્કનું અને બીજું મોઢેરાનું. આપણે જોઈએ કે મોઢેરાનું સૂર્ય મંદિર મહેસાણા ખાતે મોઢેરામાં આવેલું છે. ત્યાં સૂર્ય મંદિર ઈસવીસન 1026ની અંદર સોલંકી યુગના ભીમદેવ પ્રથમના શાસનકાળ દરમિયાન આ મંદિરનું બાંધકામ થયેલું છે. મંદિર પૂર્વ દિશામાં આવેલો પ્રવેશદ્વાર એવી રીતે રચના કરેલી છે કે સૂર્યનું પ્રથમ કિરણ એ મંદિરના છેક અંદરના ગર્ભગૃહ સુધી પહોંચે અને એને કારણે સૂર્યના જે રહેલો મુગટ છે એ મુગટમાં રહેલી મણી પણ પડતા સમગ્ર મંદિરે ઝરાડી ઉઠતું હતું અને વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હતી. મંદિરની અંદર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી છે, એ આજે પણ જોઈ શકાય છે. અને મંદિરનું નકશીકામ એ આખું ઈરાની શૈલીથી એ કરવામાં આવ્યું છે. 12નો જે જરગુંડ છે, જરગુંડની ચારે બાજુ નાના મોટા નાના નાના 108 જેટલા મંદિરો આવેલા છે, જે ઉષા અને સંધ્યાકાળ પ્રગટતાથી જે દીપમાલા છે એક નયનરમ્ય દ્રશ્ય ઊભું કરે છે.